तो महत्वपूर्ण समाचार पर हवे नजर करिए तो जुनियर क्लार्क सीसीई गुजरात गौण सेवा वर्ग 3 ની 5,554 જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી, જે લોકસભા ચૂંટણીને લઈને 20 એપ્રિલથી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. તો મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ 7 મેના મતદાન પછી લેવામાં આવશે. 8 મે અને 9 મેની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. 12 મેની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવી નથી. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની 5,554 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, જેને ઉમેદવારો સીસીઈ કહે છે, પ્રિલિમિનરી પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી 1 એપ્રિલ 2024 ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આદર્શ આચારસંહિતાના પાલન અર્થે તારીખ 20/4/2024ના રોજથી આ પરીક્ષાઓ આપણે મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું. જે મોકૂફ રાખેલી તમામ પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ 7/5/2024ના રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે, પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે. તારીખ 8/5 અને તારીખ 9/5ની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂફ રાખવામાં આવેલી 6 દિવસની પરીક્ષાઓ મે માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે. તારીખ 12/5/2024ના રોજ ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષા હોય, તારીખ 12/5ની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી. ઉમેદવારોની માગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે, જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે. આ માટે પણ ઉમેદવારોના હાલના પત્રવ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે. તારીખ 8/5 અને 9/5ની કોલ લેટર નીકાળવાના રહેતા નથી, કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે. અત્યાર સુધીમાં 19/5/2024ના રોજથી આપણે પરીક્ષા બંધ કરેલી છે. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારોએ તારીખ 19/5/2024 સુધીમાં ખૂબ સારી રીતે આ પરીક્ષા પૂર્ણ થયેલ છે. બાકી રહેલ 2,31,007 ઉમેદવારોની પરીક્ષા આ નવા પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે અને આ માટે ઉમેદવારોએ તારીખ 8/5/2024ના રોજથી પોતાના નવા કોલ લેટર તમામ ઉમેદવારોએ નવા કોલ લેટર નીકાળવાના રહેશે.